જેતપુરના દાતાર તકિયા પાસે આવેલા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેતપુરના ધારેશ્વર પાસે આવેલા દાતાર તકિયાની સામે આવેલા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ બંધ થયેલો હોય જેથી આજે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. આવા સામાન્ય વરસાદથી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. લોકોને ઘર વખરી તેમજ અનાજ પણ પલળી ગયા. લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા. આ બાબતની જાણ જેતપુર નવાગઢ નગરપાલિકા ચીફ ઓફિસરને કરવામાં આવી ત્યારે અજય વસાણી નામનો માત્ર એક કર્મચારી આવ્યો. પાણી નિકાલની વ્યવસ્થાને બદલે એવું જણાવ્યું કે હું કઈ ભગવાન થોડું છું કે પાણી બહાર કાઢી આપું. તંત્રના કર્મચારીઓ આવા જવાબ આપે છે. આવો જવાબ સાંભળીને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા. લોકો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે વહેલી તકે તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવે. તેમજ હજુ વરસાદ પડે અને જાનહાનિ થાય તો જવાબદારી કોની રહેશે તેવા સવાલ લોકો કરી રહ્યા છે. ઘરમાં પાણી ભરાઈ જાય છે અને અધિકારીને અમે રજૂઆત કરી તો કોઈ ધ્યાન દેતું નથી. આવીને ચક્કર મારીને વહ્યા જાય છે. હમણાં 2 કલાકમાં ઓછું થઈ જાય, 2-3 કલાકમાં ઓછું થઈ જાય. સવારના મેં 3-4 ફોન કર્યા, હજી પણ આવ્યા નથી એ લોકો. અને આ તમારી સામે જ આ જોવા તમે જોઈ શકો છો આ કેટલું પાણી ભરેલું છે. આ વિસ્તારમાં જો ઓલા વિસ્તારમાં ક્યાંય પાણીનો નિકાલ નથી કર્યો. રોડ બનાવી નાખ્યા પણ એનો નિકાલ નથી હજી લોકોએ કર્યો. હજી અમારા ઘરમાં વારંવાર પાણી ઘરે જાય છે. તમે કેને રજૂઆત કરેલી? મામલતદારે ગયા હતા અમે, અજયભાઈ કરીને નગરપાલિકામાં ગયા હતા અમે, અજયભાઈ કરીને અમે કીધું હતું. તો એ ફોનમાં એવો જવાબ આપ્યો કે તમે અમે ભગવાન સહી તમે કે આડા હાથ રાખી તમે કે ભગવાનને ફોન કરો એ ગયા. ફારૂક મોદન, GTV ન્યૂઝ, જેતપુર.